માવઠાની આગાહી વચ્ચે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. દિન પ્રતિદિન ગરમીમાં વધારો થઈ રહ્યો છે. વડોદરામાં છેલ્લા 2 દિવસથી ગરમીમાં નોંધપાત્ર વધારો થતાં સામાન્ય જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે. લોકોને દિવસ પસાર કરવો મુશ્કેલ થઈ ગયો છે. તો બીજી બાજુ કમાટીબાગમાં પશુ પક્ષીઓ પણ આકુળ વ્યાકુળ થઈ ગયા છે. કમાટીબાગના કર્મચારીઓ દ્વારા અસહ્ય ગરમીથી પશુ પક્ષીઓને રક્ષણ આપવા માટે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ઉનાળાની શરૂઆતથી ગરમીનો પારો 40 ડિગ્રીની લગોલગ પહોંચી ગયો છે. વડોદરામાં આજે પણ 38 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. સવારથી શરૂ થયેલી ગરમી બપોરે આકરી બની હતી. સામાન્ય દિવસોમાં 24 કલાક વાહનોથી ધમધમતા માર્ગો અને 24 કલાક ભીડ રહેતી તેવા બજારો બપોરના સમયે સુમસામ જોવા મળ્યા હતા. બપોરના સમયે લોકોએ પણ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળ્યું હતું. છેલ્લા 2 દિવસથી ગરમીમાં વધારો થતાં વડોદરાના કમાટીબાગમાં પશુ પક્ષીઓની હાલત દયનીય બની ગઈ છે. કમાટીબાગના તંત્ર દ્વારા પશુ પક્ષીઓને ગરમીમાં કેવી રીતે રાહત આપી શકાય તે માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. હાલમાં પિંજરામાં કેદ પક્ષીઓને પાણીનો છંટકાવ કરીને રાહત આપવામાં આવી રહી છે. ઉપરાંત પક્ષીઓના પિંજરાના છત ઉપર ઘાસના પૂડા નાખી રાહત આપવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં વાઘ, સિંહ, દીપડા, રીંછ, ગેંડા જેવા પ્રાણીઓને જરૂરિયાત મુજબ કુલર ગોઠવીને તેમજ બરફની લાદીઓ મૂકીને રાહત આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત જે ઝૂ છે એમાં છેલ્લા જે 3-4 દિવસથી અચાનક ગરમીનું પ્રમાણ વધ્યું છે એ અનુસંધાને પાણી છંટકાવની કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે. એના માટે દિવસમાં 4 વખત પાણીનો છંટકાવ કરવામાં આવે છે. સવારે 2 વખત, સવારે અને બપોર પછી 2 વખત. તદુપરાંત દરેક પાંજરા પાસે જે ઘાસની રટ્ટીઓ લગાવવાની કામગીરી પણ ચાલુ કરેલી છે. 30% જેટલા પાંજરામાં એવી પટ્ટીઓ લગાવી દેવામાં આવી છે અને બાકીની કામગીરી 2-3 દિવસમાં પૂરી કરવામાં આવશે. ગ્રીનેટ લગાવવાની પણ કામગીરી કરવામાં આવેલી છે અને વધુમાં ગરમીનું પ્રમાણ વધે તો સ્પ્રિંકલર્સ અને ફોગર્સ લગાવી અને પાણીનો છંટકાવ કરવામાં આવશે. એટલે જે ઘાસની પટ્ટીઓ લગાવેલી છે એમાં પાણી પડે એટલે એક નેચરલ કુલિંગ ઇફેક્ટ આવે અને વાતાવરણ જે છે ભેજવાળું રહે એના માટેની પૂરતી તકેદારી રાખવામાં આવેલી છે. પ્રાણીઓ અત્યારે જે ખોરાક આપવામાં આવે છે એમાં પણ પાણીજન્ય જે ફળ છે એનો વધારે પ્રમાણ રાખી અને એમાં ખોરાક આપવામાં આવે છે જેથી પ્રાણીઓમાં પાણીનું સ્તર જળવાઈ રહે.